નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ લેખનમાં એક મહત્વનો મુદ્દો આવે છે, અલંકાર. અલંકારનો શાબ્દિક અર્થ શું થાય છે? અલંકારનો શાબ્દિક અર્થ જુઓ તો આભૂષણ થાય, ઘરેણા. તો આપણે આપણા શરીરની શોભા વધારવા માટે જે રીતે આભૂષણ ધારણ કરીએ છીએ, ઘરેણા ધારણ કરીએ છીએ, તેવી રીતે ભાષાને જે શોભા આપે છે તે ધર્મો છે અલંકાર. એટલે કે અલંકાર એટલે કે કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે. કાવ્ય વાક્યને શોભા આપનાર ધર્મને અલંકાર કહે છે. જ્યારે કોઈ વાતને વિશેષ રીતે, સચોટ રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. તો અલંકાર એટલે શું? તો કાવ્યને એટલે કે પંક્તિને શોભા આપનાર ધર્મને અલંકાર કહે છે. શ્રી આનંદ શંકર ધ્રુવ જે છે, તેમની શું પંક્તિ છે? તો તેમની પંક્તિ છે કે મનના ભાવ કે વિચારને, મનના ભાવ કે વિચારને વધુ સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું શોભાવાળું રૂપ તે અલંકાર. મનના ભાવ કે વિચારને વધુ સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું શોભાવાળું રૂપ તે અલંકાર. શ્રી આનંદ શંકર ધ્રુવની આ પંક્તિ છે. અલંકાર માટે તેમણે આ વ્યાખ્યા રજૂ કરી છે. ટૂંકમાં અલંકાર એટલે વાક્ય કે પંક્તિની શોભામાં વધારો કરે છે, તેને સચોટ અને અસરકારક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે, બે રીતના બે પ્રકાર અલંકારના પડે છે. કયા છે? તો એક છે શબ્દાલંકાર, બીજું અર્થાલંકાર. શબ્દ વત્તા અલંકાર, શબ્દ વત્તા અલંકાર, જે અલંકાર દ્વારા માત્ર શબ્દને ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે છે તે શબ્દ અલંકાર, અને જે અલંકાર દ્વારા શબ્દના અર્થને આકર્ષક બનાવવામાં આવે છે તે અર્થાલંકાર. તો અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે? અલંકારના મુખ્ય પ્રકાર બે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો શબ્દાલંકાર એટલે કોને કહેવાય? શબ્દાલંકાર એટલે શું અને અર્થાલંકાર શું? વ્યાખ્યા જોઈશું. તો શબ્દાલંકાર એટલે જે અલંકાર દ્વારા માત્ર શબ્દને જ ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. જે અલંકાર દ્વારા માત્ર શબ્દને જ ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે છે તેને શબ્દાલંકાર કહે છે. બીજું છે અર્થાલંકાર. તો જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે અર્થાલંકાર. જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે અર્થાલંકાર. તો શબ્દાલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો ભેદ શું છે? તો શબ્દાલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય છે, જ્યારે અર્થાલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દાલંકાર અને અર્થાલંકારનો તફાવત સમજ્યા. હવે આપણે પ્રથમ શબ્દાલંકારના જે પ્રકારો છે એના જે પેટા પ્રકારો છે તે જોઈશું. ખૂબ જ ધ્યાનથી તમારે સમજવાનું છે. શબ્દાલંકારના પ્રકારમાં પ્રથમ છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. હવે વર્ણ
વર્ણ એટલે શું? તો તમે જોયું છે કે આપણા ગુજરાતીમાં સ્વર અને વ્યંજન આવે છે. સ્વર કયા? અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અહ, આ છે સ્વર. અને ક ખ ગ ગ ચ, આ જે કક્કો છે તે છે વ્યંજન. તો તે વર્ણો છે તેનો પ્રાસ જે અલંકારમાં થાય છે તે છે પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. એક જ પંક્તિ કે ઉક્તિમાં એકનો એક વર્ણ વારંવાર પ્રયોજાય ત્યારે આ અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. એક જ પંક્તિ કે ઉક્તિમાં એક જ વર્ણનો વારંવાર પ્રયોજાય ત્યારે તેને શું કહે છે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહે છે. તો અહીં તમે જો ઉદાહરણ જોયા છે, યાદ રહ્યું ને? એક જ પંક્તિમાં એકનો એક વર્ણ વારંવાર પ્રયોગા જાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. પ્રથમ ઉદાહરણ છે, કામિની કોકિલા કેલી કુંજન કરે. તો કામિનીમાં કા કો કી કે ક, જો પ્રથમ પંક્તિ જે આપેલી છે, કામિની કોકિલા કેલી કુંજન કરે, તેમાં વારંવાર કયા વર્ણનો પ્રયોગ કરવામાં આવેલો છે? જુઓ તો ક, તમે જોયું કે ક જે વર્ણ છે તેનો વારંવાર પ્રયોગ કરવામાં આવ્યો છે. માટે ક જે વર્ણ છે તેનો વારંવાર પ્રયોજન કરવામાં આવેલું છે, માટે આ પંક્તિ જે છે તેમાં વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. વર્ણનો વારંવાર પ્રયોગ થયો હોય તે વર્ણાનુપ્રાસ અલંકાર. બીજું ઉદાહરણ જોઈશું, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા. હવે અહીંયા તમે જુઓ, મી મ મી મે, મનો વારંવાર, મ વર્ણનો વારંવાર પ્રયોગ થયેલો છે. એક જ પંક્તિ આપેલી છે તેમાં મ વર્ણનો વારંવાર પ્રયોજન કરાયેલો છે, માટે તે અલંકાર કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ અલંકાર છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, દરિયે દેખાતી ભવ્ય ભરતીની દિશા. એટલે કે દરિયે જે દરિયો છે તેમાં દેખાતી ભવ્ય જે દરિયાની ભરતી છે તેની દિશા. તો દરિયે દેખાતી ભવ્ય ભવ્ય ભરતીની દિશા. તો આ વાક્યમાં તમે જુઓ તો કયા વર્ણનો વારંવાર ઉપયોગ કરેલો છે? તો ભવ્ય ભરતીની દિશા. હવે ભ અને ભ બે વખત છે, પણ દ કેટલી વાર છે? એક બે અને ત્રણ વખત. તો કયા વર્ણનો વારંવાર પ્રયોગ થયેલો છે? દ. દરિયે દેખાતી ભવ્ય ભરતીની દિશા. દરિયે દેખાતી અને દિશા. તો દ જે વર્ણ છે તેનું વારંવાર પ્રયોજન થયેલું છે, માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. ચોથું એક્ઝામ્પલ જોઈશું, વાઘને વળી વળાવ્યો કેવો. તો વ વ વ, ત્રણ વખત વ વર્ણનો પ્રયોગ થયેલો છે, જે પંક્તિમાં સૌથી વધારે વખતનો વર્ણ પ્રયોજાયેલો છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. પાંચમી પંક્તિ જોઈશું એક્ઝામ્પલ, પંડની પંડની પેટીમાં પારસ છે પડ્યો. એટલે કે આપણું જે હૃદય, આપણું જે શરીર છે તેમાં જે આત્મા સ્વરૂપ જે પારસ પડ્યો છે, હીરો પડ્યો છે. તો પ પે પા પ, પ નો પ વર્ણનો એ વારંવાર પ્રયોજન થયેલું છે,
માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. પંડની પેટીમાં પારસ છે, પડ્યો પ, પ વર્ણનો પ્રયોગ થયેલો છે. એના પછીનું જે છે છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, પંક્તિ બે વખત વાંચી, એમાં કયા વર્ણનો વારંવાર પ્રયોગ થયેલો છે? ધ. તો કયો અલંકાર બન્યો? વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો, ધ વર્ણનો પ્રાસ થયેલો છે, એટલે કે ધ વર્ણનો વારંવાર પ્રયોજન થયેલું છે, પ્રયોગ થયેલો છે, માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. કાળા કરમનો કાળો કાનો, કાળો કરતો કામ, કાળા કરમનો કાળો કાનો, કાળું કરતો કામ, કયા વર્ણનું વારંવાર પ્રયોજન થયેલું છે? ક. તો વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. આઠમું એક્ઝામ્પલ જોઈશું. ગાયા જેને ગોવિંદ ગુણ, સોરી, કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું. કામણ એટલે મોહિની. શું કહે છે? કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું. તો આઠમા નંબરનું જે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, જે પંક્તિ આપી છે તેમાં તમને કયો વર્ણ વારંવાર પ્રયોજાયેલો દેખાય છે? ક. કયો? ક. કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું. તો ક વર્ણને વારંવાર પ્રયોજન થયેલું છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર થયો. નવમું એક્ઝામ્પલ જોઈશું. ગાયા જેને ગોવિંદ ગુણ ગાયા રે, ગાયા જેને ગોવિંદ ગુણ ગાયા રે. તો ગ વર્ણનું વારંવાર પ્રયોજન થયેલું છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર બન્યો. દસમું એક્ઝામ્પલ જોઈશું. જગત તપ, જગત જપ તપ અને તીરથ, તેમાં સૌથી મોટો સત્સંગ. જગત જપ તપ અને તીરથ, તેમાં સૌથી મોટો સત્સંગ. તો કયા વર્ણનો વારંવાર પ્રયોજન થયેલું છે? ત. ત વર્ણનું વારંવાર પ્રયોજન થયેલું છે, માટે આ પંક્તિમાં ત વર્ણનું વારંવાર પ્રયોજન થયેલું છે, એકથી વધારે વાર પ્રયોજન થયેલું છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણાનુપ્રાસ અલંકારમાં તમને સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે કે જ્યારે કોઈ એક શબ્દ કે પંક્તિમાં કોઈ એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થતું હોય ત્યારે તે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હવે આપણે બીજા નંબરનો જે પ્રકાર છે તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. શબ્દાનુપ્રાસ અલંકાર, શબ્દનો પ્રાસ થતો હોય ત્યારે શું થાય છે? શબ્દાલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તેની વ્યાખ્યા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અલંકાર સમજવા માટે પ્રથમ તેની વ્યાખ્યા સમજવી જરૂરી છે. કોઈ પણ અલંકારનો પ્રકાર તમે સમજો છો તો ખાસ તમારે તેની વ્યાખ્યા સમજવાની છે. જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. હવે કોઈ પંક્તિ આપેલી હોય તો પ્રથમ ઉદાહરણ જોઈશું. હવે શબ્દોના ઉચ્ચારણ સરખા થતા હોય
શબ્દના ઉચ્ચારણ થતા સરખા હોય. અહીંયા આપણે શબ્દની રચનાના આધારે ચમત્કૃતિ સર્જવાની છે, અર્થ જોવાનો નથી. તો મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. હવે અહીંયા ઉચ્ચારણ કેવા થાય છે? સરખા થાય છે. મતવાલી નમાલી લાલી, મતવાલી નમાલી લાલી. તો અહીંયા જે પંક્તિ આપેલી છે તેમાં જે શબ્દ પ્રયોજાયેલા છે તેનું ઉચ્ચારણ કેવું થાય છે? એક સરખું થાય છે. માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દોના ઉચ્ચારણમાં પ્રાસ સર્જાતો હોય, ઉચ્ચારણ સરખું થતું હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. બીજું એક્ઝામ્પલ જોઈશું તેનું. વ્યાખ્યા સમજાઈ ગઈ ને કે જ્યારે શબ્દોનો પ્રાસ થતો હોય, શબ્દના ઉચ્ચારણનો પ્રાસ થતો હોય ત્યારે શું બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. સંસારની માયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદે માયા કરી. સંસારની માયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદે માયા કરી. સંસાર, માયા, કાયા, માયા, આ શબ્દોનો શું થાય છે? ઉચ્ચાર એક સરખો થાય છે અને પ્રાસ સર્જાય છે, માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. કેહીન જન્મે માનવી, કેહીન કર્મોહીન માનવ. કેહીન જન્મે માનવી, કેહીન કર્મોહીન માનવ. તો અહીંયા હીન શબ્દનો જે છે એ ઉચ્ચાર સરખો થાય છે ત્યારે તેમાં શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ચોથું એક્ઝામ્પલ જોઈશું. હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ. જો ચોથી પંક્તિમાં તમને શું જોવા મળે છે કે આ પંક્તિમાં જે શબ્દોના ઉચ્ચારણ છે તે સરખા છે. રંગ, તંગ, જંગ, ભંગ. તો અહીંયા કયો અલંકાર બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર બને છે, કારણ કે શબ્દોનો જે ઉચ્ચાર છે તે સરખો થાય છે ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. પાંચમું જોઈશું. કરે ગાન તાન પાન, પત્ર હાથમાં રેલો. કરે ગાન તાન પાન, પત્ર હાથમાં રેલો. ગાન તાન પાન અને હાથ, આ શબ્દનો ઉચ્ચારણ કેવો થાય છે? સરખો થાય છે, માટે કયો અલંકાર બને છે? શબ્દાલંકાર બને. તો પંક્તિમાં ઉચ્ચારણ કરેલા જે શબ્દો છે તેનો ઉચ્ચાર સરખો થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દના ઉચ્ચારનો પ્રાસ થાય છે માટે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું. તું તાજનો તાજ છે, તું તાજનો તાજ છે, એ તાજની બેતાજ તું મુમતાજ છે. તું તાજનો તાજ છે, એ તાજની બેતાજ તું મુમતાજ છે. અહીંયા કયા શબ્દનો વારંવાર ઉચ્ચારણ સરખો થાય છે? તાજ, 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 બેતાજ, મુમતાજ. અહીંયા તાજ જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણ સરખો થાય છે તો વારંવાર પ્રયોજાય છે, માટે કયું અલંકાર બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. દીકરા કમાતા ધમાતા હોય, કમાતા ધમાતા, દીકરા કમાતા ધમાતા, જે શબ્દ છે કમાતા ધમાતા તેનું ઉચ્ચારણ સરખું થાય છે માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકાર આપણે જોયા રચનાની દ્રષ્ટિએ. પ્રથમ પ્રકાર જોયો વર્ણાનુપ્રાસ, જેમાં વર્ણમાં પ્રાસ સર્જાતો હોય
બીજો પ્રકાર જોયો શબ્દાનુપ્રાસ, જેમાં કથનમાં પ્રયોજેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે કયું બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારની સમજૂતી મેં તમને આપી. આશા રાખું છું કે શબ્દાનુપ્રાસ અલંકાર અને વર્ણાનુપ્રાસ અલંકાર તમે ખૂબ જ સરળતાથી યાદ રાખશો અને જાતે ઉદાહરણ લખશો. આ વિડિયો જોયા પછી તમારે હોમવર્કમાં મને શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકાર જે છે બંનેના 10-10 ઉદાહરણ તમારી જાતે લખી અને મને તેના ફોટા વોટ્સઅપ કરવાના છે. અને જેટલું પણ મેં આ વર્કશીટમાં તમને સમજાવ્યું છે અને વર્કશીટ પણ હું તમને મોકલીશ, એ સંપૂર્ણ પૂર્ણ વર્કશીટનું તમારે વાંચન કરવાનું રહેશે. જેમ જેમ આપણા અલંકારો ચાલતા જાય તેમ તેમ તમારે અલંકારોની નોંધ તમારી નોટબુકમાં સારા અક્ષરે કરવાની રહેશે. અને જેમ જેમ અલંકારો ચાલતા જાય તેમ તેમ દરેક અલંકારે તમારે 10-10 ઉદાહરણ લખી અને મને મોકલવાના રહેશે. અસ્તુ.